गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 4 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो, पेज नंबर 67। एमा चैप्टर 5 छे, खीनमा तारा सापुतारा। एमा अहीं आपेला छे क्वेश्चन आंसर, एवं छे कि जवाब लखो। तो अहीं प्रश्न आपेला छे, आपणे काव्य जोई गया, एना परथी आपणे जवाब आपवाना छे। तो पहलो प्रश्न छे, रीच क्या फरवा जतुं हशे? तो आंसर आवशे, रीस જંગલમાં ફરવા જતું હશે, કેમ કે એ જંગલનું પ્રાણી છે એટલે જંગલમાં જ ફરવા નીકળ્યું। અને કાવ્યમાં વર્ણન આવે છે કે મધપુડાનું વન હતું એટલે બધું વનમાં, એટલે કે જંગલમાં જ ફરતું હશે, એટલે આન્સરમાં આવશે રીંછ જંગલમાં ફરવા જતું હશે, કેમ કે એનું કાવ્યમાં કોઈ વર્ણન કરવામાં નથી આવ્યું કે આ ફરવા જાય, એટલે આપણે અનુમાન લગાવવાનું છે અને લખવાનું છે। તો ચલો નોટબુક નીકાળો ઓર क्वेश्चन आंसर लिखना है। तो चलो फर्स्ट क्वेश्चन है, रीच क्या फरवा जतू हसे? तो तमारे आंसर में लखवानू छे रीच जंगल में फरवा जतू हसे। चलो लखो, ચલો લખ્યો। પછી સેકન્ડ ક્વેશ્ચન છે, સિંહને જોઈને રીંછને આફત આવી પડી હોય એવું કેમ લાગ્યું? તો આન્સરમાં આવશે, સિંહ જંગલનો રાજા છે અને તે બધા પ્રાણીઓનો શિકાર કરે છે, તેથી રીંછને સિંહને જોઈને એવું લાગ્યું કે આફત આવી પડી, બરાબર છે? તો ચલો સેકન્ડ ક્વેશ્ચન આન્સર નોટબુકમાં લખી લો।
ચલો લખાઈ ગયું. પછી થર્ડ ક્વેશ્ચન છે, જીભ લબલબ થવી એટલે શું? તો આન્સરમાં આવશે કોઈ પણ મનગમતી વાનગી ખાવાનું મન થવું. એટલે નથી કહેતા આપણે જીભમાં પાણી આવી ગયું, કશું મનગમતી વસ્તુ હોય એટલે જોઈને જ પાણી આવી જાય, કે જીભ લબલબ થવી એટલે કે કોઈ પણ મનગમતી વાનગી ખાવાનું મન થવું. તો ચલો થર્ડ ક્વેશ્ચન લખી લો. લખાઈ ગયું. ચલો ઓકે, થેન્ક યુ.